નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નોબલ સ્કૂલ પેટાસુદી વિદ્યાલય દ્વારા ડાક્ટર સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજે કલોલની અંદર પત્ર લખવાનો છે, જેમાં આપણે કહ્યું છે કે પાઠ્યપુસ્તકનો પાઠ પત્ર વાંચી અને ખાલી જગ્યા ભરો. હવે આપણે પાઠ્યપુસ્તકની અંદર આ પત્ર આપેલો છે, હવે એમાં આપણે એક વાર્તા છે એના આધારે આ પત્ર લખવાનો છે. તો વાર્તા સંભળાવું છું, બધા ધ્યાન દઈને સાંભળજો. એક હતી બિલ્લી, તેને જવું તો દિલ્લી, પણ જવું કઈ રીતે? તેને બધા પ્રાણીઓને વાત કરી રસ્તો જોડ્યો. બિલ્લી ગઈ ખેડૂત પાસે. ખેડૂતભાઈ, ખેડૂતભાઈ, મારે થોડું કામ છે, મને થોડા કપાસ આપો ને. ખેડૂત ખેતી કરે, અનાજ વાવે ને કપાસ પણ વાવે. કપાસ તે બિલ્લી આગળ ચાલે. હવે એને જવું તું દિલ્લી એટલે એને બધા પ્રાણીઓને વાત કરી. તો એ સૌ પ્રથમ કોની પાસે જાય છે? ખેડૂત પાસે જાય છે અને ત્યાં જઈ અને કપાસ માંગે છે. પછી કપાસ થાય અને એ ક્યાં જાય છે? તો કે પિંજારા પાસે ગઈ. કહ્યું, પિંજારાભાઈ, પિંજારાભાઈ, મારે થોડું કામ છે, મને આ કપાસ પિંજી આપો ને. પછી એ પિંજારા પાસે જાય છે રૂને પિંજાવા માટે. પિંજારાનું પિંજે ગાદલા તથા રજાઈ બનાવે છે. પિંજારાનું કામ શું હોય છે? તો કે ગાદલા અને રજાઈ બનાવવાનું છે. પિંજારાએ કપાસ પિંજી આપ્યું. બિલ્લી ગઈ આગળ. હવે બિલ્લી ગઈ ત્યાંથી આગળ જાય છે. ગઈ વણકર પાસે. વણકરભાઈ, વણકરભાઈ, મારે થોડું કામ છે, મને આ રૂમાંથી કાપડ પણી આપો. હવે કહે છે કે રૂ પિંજાઈ ગઈ, હવે ત્યાંથી જાય છે વણકર પાસે. અને તેને જઈને કહે છે કે મને આમાંથી રૂ છે એમાંથી કાપડ વણી આપો ને. પછી બિલ્લીએ વણકરે કાપડ વણી આપ્યું. બિલ્લી આગળ ચાલી ગઈ અને દરજી પાસે આવી. દરજીભાઈ, દરજીભાઈ, મારે થોડું કામ છે, મને આ કાપડમાંથી કપડાં સીવી આપો ને. દરજી કપડાં સીવે, બિલ્લીનું માપ લઈ કપડાં સીવી આપ્યા. બિલ્લી તો આગળ ચાલી અને ત્યારબાદ એને જે દરજીને કાપડ આપ્યું હતું, હવે દરજી એનું માપ લે છે અને કપડાં સીવે છે. પછી ત્યાંથી બિલ્લી બેન આગળ જાય છે. પહોંચ્યા ધોબીને ત્યાં. ધોબીભાઈ, ધોબીભાઈ, મારે થોડું કામ છે, મને આ કપડાં ધોઈને ઇસ્ત્રી કરી આપો. પછી ધોબી પાસે જાય છે અને ત્યાં કપડાંને ઇસ્ત્રી કરાવવાનું અને ધોવાનું કહે છે. ધોબી કપડાં ધોવે અને ઇસ્ત્રી કરે છે. હવે ધોબીનું કામ શું છે? તો કે કપડાં ધોવાનું અને ઇસ્ત્રી કરવાનું કામ ધોબીનું છે. ધોબીએ કપડાં ધોઈ અને ઇસ્ત્રી કરી આપી. બિલ્લી ત્યાંથી આગળ ચાલી ગઈ. મોચીને ત્યાં. મોચીભાઈ, મોચીભાઈ, મારે થોડું કામ છે, મને ચપ્પલ સીવી આપો ને. પછી એ મોચી પાસે જાય છે અને કહે છે કે મને ચપ્પલ સીવી આપો. મોચી ચામડામાંથી બૂટ ચપ્પલ બનાવે છે. એટલે મોચીનું કામ શું છે? તો કે ચામડામાંથી બૂટ ચપ્પલ બનાવવાનું કામ છે. મોચીએ બિલ્લીને ચપ્પલ બનાવી આપ્યા. બિલ્લી ત્યાંથી આગળ ચાલી ગઈ સુથારને ઘેર. સુથારભાઈ, સુથારભાઈ, મારે થોડું કામ છે, મને એક લાકડાની ગાડી બનાવી આપો. પછી ત્યાંથી જાય છે સુથાર પાસે અને સુથારને કહે છે કે મને એક ગાડી બનાવી આપો. સુથાર લાકડામાંથી કુશી બારી બારણા બનાવે છે. બિલ્લી એક ગાડી બનાવી આપી. હવે બિલ્લી બેનને છે ને એક ગાડી બનાવી આપી. બિલ્લી પછી ત્યાંથી આગળ ચાલી ગઈ કુંભારને ત્યાં. કુંભારભાઈ, કુંભારભાઈ, મારે થોડું કામ છે, મને એક નાનો ઘોડો બનાવી આપો. પછી ત્યાંથી કુંભાર પાસે જાય છે કે કુંભારભાઈ, મને એક ઘોડો બનાવી આપો. હવે કુંભારનું કામ શું હોય છે? માટલા કોડિયા ને એવું બધું બનાવવાનું કામ કુંભારનું હોય છે. બધું લઈ બિલ્લી તો ઘેર આવી. સવાર થયું, નાઈ ધોઈને નવા કપડાં પહેરી તૈયાર થઈ. લાકડાની ગાડી જોઈ દેડકાને ગાડીમાં જોડ્યો. એટલે કે છે કે લાકડાની ગાડી જે હતી એને હલાવવા કોને રાખ્યો? અને દેડકાને. બિલ્લી માસીની સવારી તો ઉપડી ગઈ દિલ્લી. દિલ્લી તરફ જાય મ્યાઉ મ્યાઉ. દેડકો બોલે ડ્રાઉ ડ્રાઉ મ્યાઉ મ્યાઉ ડ્રાઉ ડ્રાઉ. આ રીતના બોલતા જાય છે અને બંને આગળ વધતા જાય છે. હવે પ્રશ્ન છે, બિલ્લી માસી કોની કોની પાસે ગઈ? તો કે એ સૌ પ્રથમ કોની પાસે આપણે વાર્તા સાંભળી હતી એમાં ખેડૂત પાસે ગઈ. પછી ત્યાંથી પિંજારા પાસે, પછી વણકર પાસે, પછી દરજી પાસે, ધોબી પાસે, મોચી પાસે અને કુંભાર પાસે ગઈ. હવે બિલ્લી કુંભાર પાસે શા માટે ગઈ? તો કે કુંભાર પાસે શું કામ ગઈ? તો કે ઘડો બનાવવા માટે. બિલ્લીની ગાડીના પૈડામાં પંક્ચર થયું હોય તો ક્યાં જવું પડે? તો કે પંક્ચર વાળાને ત્યાં જવું પડે. ને બિલ્લી માસીને ચવાણું ખાવું છે તો તે ખરીદવા કોની પાસે જવું પડે? તો કે કરિયાણાની દુકાને જવું પડે. બિલ્લીને ટપાલનો જવાબ લખવો છે તો પેન ખરીદવા કઈ દુકાને જવું પડે? તો કે પેન ખરીદવા માટે આપણે ક્યાં જઈએ? તો કે સ્ટેશનરીએ જવું પડે. હવે આપણને
છે દરજી છે તો કે કપડા સીવે છે કુંભાર છે માટલા બનાવે છે સુથાર હોય તો એ ફર્નિચર મતલબ કબાટ ને બારી બારણા ને એવું બનાવે છે પછી પિંજારો છે એ રૂ પિંજે છે વણલો કપડા વણે છે ખેડૂત છે એ ખેતી કામ કરે છે આ રીતના આપણને ઘણા બધા વ્યવસાયકારોના નામ જણાવ્યા છે અને એ શું કાર્ય કરે છે એ પણ જણાવ્યું છે તો બધા આ ધ્યાન દઈને સાંભળજો અને બીજા કયા કયા કારીગરો શું કાર્ય કરે છે એ બધા એક તમારી નોટ હોય એની અંદર પહેલા સૌપ્રથમ કારીગરના નામ લખવાના અને એ કારીગર શું કાર્ય કરે છે એ તમારે લખતા જવાનું છે ત્યારબાદ આપણે નેક્સ્ટ લેક્ચરમાં એના ઉપર ફરીવાર ચર્ચા કરીશું તો કયો કારીગર મતલબ ટપાલી હોય તો એનું કામ શું છે તો કે ટપાલ વહેંચવા જવું કુંભાર છે તો એ માટલા બનાવે છે એ રીતના અલગ અલગ કારીગરોનું જે છે તમારે વ્યવસ્થિતપણે બુકમાં લખી અને લાવવાનું રહેશે હવે અહીંયા આપણને જે વાર્તા સાંભળી હવે એના આધારે આપણે પત્ર લખવાનો છે પ્રિય તો અહીંયા શું લખીશું બિલ્લી માસી મજામાં હશો અહીં દિલ્હીમાં ખાલી જગ્યા ખાવાની હરીફાઈનું આયોજન થશે તો કે ખીર ખાવાની તો અહીંયા લખવાનું ખીર તમે ખીર ખાવામાં અને શું જીત્યા છો તો કે ઇનામ ઇનામો જીત્યા છે તેથી તમને એમાં ખાલી જગ્યા લેવા માટે શોર્ટ્સ ખાલી જગ્યા છે તો કે અહીંયા શું લેવા માટે ભાગ લેવા માટે અને સહજ આમંત્રણ છે તો અહીંયા આમંત્રણ હવે વાંચીએ પ્રિય દિલ્હી માસી મજામાં હશો અહીં દિલ્હીમાં ખાલી જગ્યા મતલબ ખીર ખાવાની હરીફાઈનું આયોજન થયું છે તમે ખીર ખાવામાં અન્ય ઇનામો જીત્યા છે તેથી તમને એમાં ભાગ લેવા માટે શોર્ટ આમંત્રણ છે લેખિતન આપનો લેખિતન પછી કોણ છે તો કે આયોજક ખીર ખાવ ખાલી જગ્યા દિલ્હી તો ત્યાં આવશે હરીફાઈ શેનું આયોજન છે ખીર ખાવ હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું છે હવે અહીંયા આપણને ટપાલી જે ટીકડી લગાવેલી હોય છે ને અહીંયા એ મારેલી છે ત્યારબાદ અહીંયા પોસ્ટ કાર્ડ ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં એવી રીતના લખેલું છે પછી ટુ કોને મોકલવાની છે બિલ્લી બિલ્લી બહેન મ્યાઉ પછી ક્યાં પોસ્ટ કરવાની છે તો કે રસોઈઘરમાં બિલ્લી માસી ક્યાં જોવા મળે છે તો કે રસોઈઘરમાં પછી તાલુકો શું તો કે ઉંદરનગર શું ખાય છે ઉંદરખાય એટલે ઉંદરનગર પછી એનો જિલ્લો શું છે તો કે ઘરઘર ક્યાં જોવા મળે તો કે ઘરે ઘરે બિલ્લી તો જોવા મળતી હોય એક ઘરેથી બીજા ઘરે જાય બીજા ઘરેથી ત્રીજા ઘરે જાય પછી પિનકોડ નંબર શું છે તો કે ચું ચું અહીંયા એક મિસિંગ છે તો તે આપણે લખીશું તો હવે આ રીતના તમારે ત્યાં પત્ર જે છે એ લખવાનો રહેશે તમારે અહીંયા ખાલી જગ્યા આપી હશે પત્રમાં ત્યાં ખાલી જગ્યા પૂરતા જવાની છે હવે આ વાર્તા ચિત્રને આધારે મેં તમને વાર્તા કહી છે એ જ આપણને ચિત્ર આપ્યા છે સૌપ્રથમ એને પત્ર મળે છે દિલ્હી જવા માટેનો પછી ખેડૂત પાસે જાય છે પછી ત્યાંથી કપાસ લે છે પછી પિંજારા પાસે જાય છે રૂ પિંજાવે છે પછી વણકર પાસે જાય છે કપડાને વણાવડાવે છે ત્યારબાદ દરજી પાસે જાય છે કપડા સીવડાવવા માટે અને ત્યારબાદ એ જાય છે ધોબી પાસે કપડા ધોવા અને ઇસ્ત્રી કરાવવા માટે પછી મોચી પાસે જાય છે બૂટ બનાવવા માટે પછી સુથાર પાસે ગાડી બનાવવા માટે જાય છે ત્યારબાદ કુંભાર પાસે માટલા બનાવવા માટે જાય છે અને પછી દિલ્હી જવા માટે એ દેરકાને આગળ જોડે છે અને પોતે દિલ્હી જવા માટે રવાના થાય છે હવે આપણને કીધું છે કે કોણ શું કાર્ય કરે છે હવે એ છે ને આપણે મેં તમને કીધું છે કે તમારી બુકની અંદર પહેલા કારીગરના નામ અને પછી એના કાર્ય શું છે એ તમારે તમારી નોટબુકની અંદર લખવાના રહેશે રફ નોટમાં અને આ પણ તમારી બુકની અંદર વ્યવસ્થિતપણે લખી નાખજો હવે આપણે કારીગરોના જે જોડકા જોડવાના કીધા છે કે કયો કારીગર શું કાર્ય કરે છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું થેન્ક યુ